राजकोटनी रेलवेमां नौकरीना बहाने लોકોને ઠગતી ટોળકીનો પર્દાફાશ થયો છે, જે મામલે પત્રકાર પરિષદ રાજકોટના પોલીસ કમિશનર કરી રહ્યા છે. જીજી સાહેબ યાની કક્ષાએ ઇનામ જાહેર કરવામાં આવશે, અપને ઇનામ પત્રક એને મોકલશે. કેમ કે એક નાનકડી ટીપ અધારે અપને ત્યાં સુધી તક પહોંચી ગયા, અને અત્યારે તો 42 છેતરાયેલા લોકોને અપને બચાવ્યા છે, અને આગે ભવિષ્યમાં બીજા ક્યાં ક્યાં એક કરી શકતા હતા કશું કહેવાય નહીં. અને એ પણ વિચિત્ર લાગે કે એ લોકોની ટ્રેનિંગ પણ રેલવે પ્રિમિસિસના અંદર કરાવી રહ્યા હતા. ઇવન રેલવેના મારે તો ત્યાં ડીઆરએમ છે પણ વાતચીત થઈ પછી, અને મારા ખરેખર બેચમેન્ટ ત્યાં એડીજી લો એન્ડ ઓર્ડર છે, કેમ કે મને લાગ્યા કે ખરેખર એવું ખરાબ કૌભાંડ ટાઈપનું છે કે ઇમ્પોર્ટન્સ સમજીને આપણે કરા હતા, અને એમાં પણ 2-3 દિવસ લાગ્યા પકડવામાં, વિચાર કરીને કે અમે ભૂલે ચૂકે કોઈને ખબર પડી જાય તો બગડી જાય. તો આપને જણાવી દઈએ કે છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગ આખરે ઝડપાઈ ગઈ છે, જેને લઈને પોલીસ કમિશનર પત્રકાર પરિષદ કરી રહ્યા છે. 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. છેલ્લા 5-1 દિવસથી મહેનત કરીને જ્યારે જાણવા મળ્યા કે રાજકોટ શહેર અને આજુબાજુ વિસ્તારના 8-1 જણાએ 15 લાખ રૂપે આપીને રેલવેમાં ક્લાસ 2 નોકરી મેળવી છે, ત્યારે તપાસ વિગતવાર તપાસ કરતા એવું લાગ્યા કે એમાં કોઈ ખોટું ચાલી રહ્યા છે. તત્કાલિક ધોરણે એક્ટિવલી કામ કરા, અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ખરેખર રાષ્ટ્ર લેવલના એક કૌભાંડના પર્દાફાશ આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા છે, જેમાં મુખ્યતઃ એક ફરજી વેબસાઇટ મારફત એક બિલકુલ જાલી વેબસાઇટ બનાવીને રેલવે રિક્રુટમેન્ટ કંટ્રોલ બોર્ડની એક નકલી વેબસાઇટમાં લોકોના છેતરાવીને એને ધ્યાન બહાર એ લોકોને નોકરી અપાવતા હતા. નોકરી અપાયા પછી આ તમામ માણસોને અલગ રીતે ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવતા, એ લોકોના મેડિકલ ચકાસણી પણ કરવામાં આવતી, અને છેલ્લે એ લોકોને અપોઇન્ટમેન્ટ લેટર આપ્યા પછી લખનઉમાં રેલવે પ્રિમિસિસના રેલવેના જે આલમબાગ વિસ્તારમાં ડીઆરએમ ઓફિસના વિસ્તારમાં એ લોકોને કાયદેસર રેલવે પ્રિમિસિસમાં ટ્રેનિંગ પણ આપવા 45 દિવસમાં ચાલુ કરી હતી, અને એ લોકોને પગાર પણ રેલવે મારફત મળી રહી છે. આમ કરીને ફરજી આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના એક બેંકમાં એકાઉન્ટ ખોલ્યા, અને એમાંથી એ લોકોને બેંકમાં સે કરીબ 15,000 રૂપિયે દર મહિનાની પગાર પણ આપવા ચાલુ કરી. એમાં મુખ્યતઃ જે મુખ્ય સૂત્રધાર આપણા હિમાંશુ પાંડે કરીને છે લખનઉ છે, આપણે રાજકોટ શહેર પોલીસે ત્યાં યુપીમાં એડીજી લો એન્ડ ઓર્ડર મારફત સંપર્ક સાધીને ત્યાંના મુખ્ય આરોપી હિમાંશુ પાંડેને પકડ્યા. એની સાથે જે ટ્રેનિંગ અપાવતા હતા શશિકાંત ગુપ્તા અને ઓફિસમાં કામ કરતા મૌર્યા આમ સુરજ મૌર્યા આ 3ને પકડ્યા છે, અને સાથે સાથ ગુજરાતમાં છે જે મુખ્ય સૂત્રધાર જે લોકોને છેતરાવીને ત્યાં સુધી તક મોકલ્યા હતા એવા આપણે રાજકોટ શહેરના શૈલેષ અને પછી કલ્પેશ શેઠ જે અમદાવાદનો હતો, અને રાજપીપળાના મુન્ના ખત્રી, એમાં પૂર્વ ઇતિહાસ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા શૈલેષ કલ્પેશ શેઠ જે અમદાવાદથી પકડાયા છે, એને અગાઉ પણ 2 વખત એવા ખોટી નોકરી આપીને છેતરપિંડી કરી છે, જેમાં અમદાવાદ શહેરમાં ગુના દાખલ થયેલા છે. એ ઉપરાંત જે હિમાંશુ જેને પકડવામાં આવેલા છે એને પણ પ્રાથમિક દ્રષ્ટિએ એનો પણ બીજો એક ગુના છે, એ છેતરપિંડીનો નથી પણ બીજા પ્રકારના મારામારી અને અપહરણના ગુના છે એને સાથે. ત્યાં આમ ગુજરાતના 8 એવા ખોટી નોકરી મેળવીને. તો આપને જણાવી દઈએ કે આંતરરાજ્ય જે ગેંગ છે તેને ઝડપી લેવામાં આવી છે, 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શું મોડસ ઓપરેન્ડી રહી હતી અને કઈ રીતે તેઓ આ રીતે આખે આખું ગેંગ ચલાવી રહ્યા હતા તેને લઈને રાજકોટ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ કરીને જાણકારી આપી.